राष्ट्रीय स्वयंसेवक संघ सूरत जिल्लानो जिल्ला एकत्रीकरण कार्यक्रम बारडोली कॉलेज खाते योजायो, जेमा मोटी संख्या में लोकोए भाग लीधो। राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा जिल्ला एकत्रीकरण कार्यक्रम बारडोली कॉलेज खाते राखवामां आव्यो हतो। जे कार्यक्रमनो मुख्य उद्देश्य स्वयंसेवकोने शारीरिक बौद्धिक विकास अने समूह जीवनना अनुभवनुं प्रशिक्षण तेमज संघ कार्यना विस्तार अने रूढ़िकरण हेतु सूरत जिल्लानुं जिल्ला एकत्रीकरण जिल्ला केन्द्र बारडोलीनी पीआरबी आर्ट्स एंड कॉमर्स कॉलेज खाते राखवामां आव्यो हतो। आ कार्यक्रममां मुख्य अतिथि तरीके सरदार बागायत मंडळीना प्रमुख डॉक्टर संजय पटेल अने वक्ता तरीके देवेंद्रभाई गावकर नवसारीथी खास हाजर रह्या हता। आ कार्यक्रम शुरू करवा पहेला बारडोली कॉलेजथी स्वयंसेवको द्वारा 3.5 किलोमीटरनी रोड संचालन नीकळी मेन रोड लीनियर बस स्टेन्ड गांधी रोड थई परत कॉलेजना मैदानमां फर्या हता। તે દરમિયાન ઠેર ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી આરએસએસના કાર્યકર્તાઓને સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમમાં સંઘ પરિવાર ઉપરાંત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાલકૃષ્ણ જમનભાઈ બાવિકા છે, સુરત જિલ્લા કાર્યવાહીની જવાબદાર છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સુરત જિલ્લાનું જિલ્લા એકત્રીકરણ થયું। તો સુરત જિલ્લામાં કુલ મળીને 9 તાલુકા છે। 9 તાલુકામાંથી પૂર્ણ ગણવેશમાં 400 થી 500 જેટલા સ્વયંસેવકો હાજર રહ્યા। કુલ મળીને 600-700 લોકો કાર્યક્રમ નિદર્શન કરવા માટે રહ્યા। તો આજે સુરત જિલ્લાનું એકત્રીકરણ પોતાના પરિવાર સાથે બધા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં રોડ ઉપર સંચલન નીકળ્યું, 3.5 કિલોમીટરનું પથ સંચલન નીકળ્યું। ત્યારબાદ એક જાહેર કાર્યક્રમ, એમાં શારીરિક પ્રાત્યક્ષિત અને બૌદ્ધિક પ્રાત્યક્ષિત, ત્યારબાદ ઉદ્બોધન, આ રીતનો એક કાર્યક્રમ રહ્યો। આ રીતનું સુરત જિલ્લાનું જિલ્લા એકત્રીકરણ દર વર્ષે થતું હોય છે, એ જ રીતે આ વર્ષે પણ અમે 11 જૂન આ રીતનું એકત્રીકરણ પૂર્ણ કર્યું। કોણ કોણ મહેમાન હાજર છે? સુરત જિલ્લા એકત્રીકરણમાં સંઘના વિભાગના પદાધિકારીઓ રહ્યા, ત્યારબાદ અલગ અલગ રાજકીય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર અગ્રણીઓ ઘણી બધા ઉપસ્થિત રહ્યા।